નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીના અભ્યાસમાં આગળ વધતા આજે યુનિટ નંબર 11ને આજે આપણે જોઈશું. યુનિટ 11 ભવિષ્યવેતા. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મિ કાવ્ય. તેના રચયિતા ચંદ્રવદન ચિમનલાલ મહેતા છે. તેઓ કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસ લેખક જેવી ભૂમિકાઓ તેમણે ભજવી છે. ચંદ્રવદન મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. મુંબઈની આલ્ફિસ્ટન કોલેજમાંથી બીએ થયા. અમદાવાદ આકાશવાણીના નિયામક પણ રહી ચૂક્યા છે. ગુજરાતી સાહિત્યના સમર્થ નાટ્યકાર, નટ અને દિગ્દર્શક પણ હતા. બાંધ ગઠરિયા, નાટ્ય ગઠરિયા, સફર ગઠરિયા, છોડ ગઠરિયા વગેરેમાં એમણે એમનું આત્મવૃત્તાંત પ્રગટ કર્યું છે. ઇલા કાવ્યો દ્વારા તેમણે ભગીની પ્રેમ એટલે કે બહેનના પ્રેમનો સુંદર કાવ્યો આપણી ભાષાને આપ્યા છે. ચડોરે શિખર રાજા રામના નામનો પણ તેમનો એક જાણીતો સંગ્રહ છે. આ રચનામાં કવિએ ભાઈ બહેનના મુગ્ધ, નિખાલસ અને નિર્દોષ સંવાદો દ્વારા ભાઈ બહેનના અનંત સંબંધોની વાત રજૂ કરી છે. તો ચાલો કાવ્યને સમજીએ. કાવ્યનો ભાવાર્થ કંઈક આ પ્રમાણે છે. ચંદ્રવદન ચી મહેતાએ ઇલા કાવ્યોમાં ભગીની પ્રેમના મીન્સ બહેનના પ્રેમના સુંદર કાવ્યો રચ્યા છે. ભગીની પ્રેમનું એવું જ આ કાવ્ય ભવિષ્યવેતા એટલે કે ભવિષ્ય જાણનાર છે. નાની બહેન શાળાએથી આવી બીજા દિવસે રજા છે તો લેશન એટલે કે ગૃહકાર્ય બીજા દિવસ પર ઠેરવી ભાઈની હથેળી જોઈ પોતે ભવિષ્યવેતા ભવિષ્યની જાણકાર હોય તેમ ભાગ્ય વાંચે છે. બહેન ભાઈની હથેળી જોઈ કહે છે કે ભાઈના હાથની રેખા તો લાખોમાં એક હોય તેવી છે. ધનની કદી ખોટ તેના જીવનમાં નહીં પડે. કુબેરના સ્વામી જેવો વૈભવ છે. હાથની આંગળીઓમાં રહેલા ચક્ર ચિહ્ન, મત્સ્ય ચિહ્ન ને જળ ચિહ્ન તેનામાં રાજવી બને તેવા લક્ષણો દર્શાવે છે. વિદ્યા પ્રાપ્તિ પણ એવી જ છે કે કુળનું નામ રોશન કરશે ને આયુષ્ય રેખા તો એવી શુદ્ધ છે કે કોઈ રોગ કદી પણ થશે નહીં. બહેન ભવિષ્ય અંગે આગળ જણાવતા કહે છે કે વાહન સુખ પણ ભાઈના નસીબમાં અતિ અદ્ભુત છે. ઘોડાઓ તબેલાઓમાં બાંધ્યા હશે ને દ્વાર પર હાથી ડોલતો હશે. આટલું કહ્યા પછી બહેન ભાઈને પૂછે છે કે બોલ, આનાથી વિશેષ તારે કંઈ જોઈએ છે? ભાઈના હાથની આવી સુંદર રેખાઓ વિશે ભવિષ્ય ભાગતા ભાઈના હિત સ્નેહમાં ધોધમાં બેન નાય છે. છેલ્લે કહે છે કે તું ગરડો થાય ત્યારે મારી ભવિષ્યવાણી યાદ રાખજે, જો હું ખોટી હોઉં તો મને કહેજે. આમ અત્યંત આનંદ બેન ભાઈના ભવિષ્યની વાત કરતા અનુભવે છે. સામાન્ય રીતે ભવિષ્ય જાણનાર જેને આપણે જ્યોતિષી કહીએ ત્યાં આપણે જઈએ તો ભવિષ્ય માટે વિદ્યા, ધન, સુખ, સંપત્તિ, આયુષ્ય આ બધા માટે પ્રશ્નો પૂછીએ છીએ. અહીં કાવ્યમાં બેન ભાઈની ભવિષ્યવેતા બની ઉજ્જવળ ભવિષ્યની વાત કરે છે. કાવ્યને અપાયેલું શીર્ષક યોગ્ય છે. બહેન જાણે ભવિષ્યવેતા હોય તેમ કાવ્યની શરૂઆતથી અંત સુધી ભાઈના સુખ સમૃદ્ધિ વૈભવની સુંદર વાત રજૂ કરે છે. ભાઈને ધન, વિદ્યા, કીર્તિ અને દીર્ઘાયુ જીવન પ્રાપ્ત થાય તેવી અભિલાષા સેવે છે. ભાઈના ઉજ્જવળ જીવનની કલ્પના
કાવ્યના શીર્ષકને સચોટ રીતે યોગ્ય બનાવે છે. મિત્રો, આ કાવ્ય દ્વારા ચંદ્રવદન ચી મહેતા આપણામાં પણ ભગીની પ્રેમ ઉત્પન્ન કરવા માગે છે. જો આપણી બહેન હોય તો તે પણ આપણને આ રીતનો જ પ્રેમ કરતી હોય છે. એટલે ઘરના આવા ભાઈ બહેનના સંબંધોને ઉત્તમ બનાવીએ અને તેને શુદ્ધ રીતે જીવવાની કોશિશ કરીએ.